બે દિવસમાં આટલું બધું અમે લોકોએ કમ્પ્લીટ કર્યું છે, એ બી પૂરા રાત દિવસ જાગીને. स्टडी कर रही हूँ पारू में, और मैंने एक साल से इनके साथ ज्वाइन किया, और यहाँ पे ऐसे जगह जगह पे जाके काम वगैरह करती हूँ. बहुत सारे जगह बाहर भी जाती हूँ हम लोग, और एक साल से मैं ये कर रही हूँ. और ऐसे नए नए काम करने में बड़ा मज़ा आता है. और लाइक जैसे ये हम कर रहे हैं, नरेंद्र मोदी आने वाले तो उनके लिए हम कर रहे हैं. हम कहीं से भी बाउंड्रीज नहीं है हमारे, हम अनलिमिटेड कुछ भी करते हैं. तो ये एक्चुअली बड़ौदा में जो भी है, लाइक जितने सारे चीज़ें हैं, तो उन सबको लेके मिक्स करके उन पे बड़ौदा पे बन रही है. हाँ, पारुल के काफ़ी सारे बच्चे हैं यहाँ पे, एक्चुअली मैक्सिमम पारुल के ही है यहाँ पे, और बाकी तो पास आउट है एम एस से. तो पारुल के बहुत सारे बच्चे हैं यहाँ पे. वैसे हम लोग 15-20 लोग काम कर रहे हैं. ये हम ऑलरेडी 2 दिन हो चुका है हमारा, आज थर्ड डे है और अभी बस चल रहा है. तो कोशिश है कि हमारा 2 दिन और कंप्लीट हो जाए. 1-2 दिन ઓછામાં ઓછું 2-3 દિવસથી ચાલુ છે આ આર્ટવર્ક, જે વીએમસી દ્વારા આખું આયોજિત છે. અને હું તો આમ અમરેલી શહેરનો છું, એટલે ઘણા બધા આર્ટિસ્ટો પણ અહીંયા મતલબ અમારી સાથે આને કાર્યને સક્સેસ કરવા માટે આગળ વધી રહ્યા છે, અને તે કરી રહ્યા છે બધા લોકો. કોન્સેપ્ટ તો એ જ છે કે વડોદરાનો કોન્સેપ્ટ લીધેલો છે, અને એકદમ 2D ફોર્મની અંદર અમે એ રિપ્રેઝેન્ટ કર્યું છે. અને આપણું આ વડોદરાનું એ એક 2D ફોર્મમાં અમે આ દર્શાવેલું છે આ બ્રિજની છે. એટલે અત્યારે તો આ એ વડોદરાને રાવપુરા ટાવર છે, સુરસાગર છે, એમાં શિવજીની પ્રતિમા છે, એનું તમે જોઈ શકો છો ઘણી રીતે સારી રીતે એને રિપ્રેઝેન્ટ કર્યું છે એક અલગ જ ફોર્મની અંદર, કે જે લોકો અલગ થઈ જોઈને મતલબ આનંદ અનુભવે. એમ તો જો કે જોઈએ તો એક અમરેલી ગાયકવાડ સ્ટેટ જ છે, કે જે એનો ગર્વ પણ છે. અને બીજું એ છે કે એટલા કનેક્ટ છીએ એ વસ્તુ સાથે, કે જે આની અંદર અમે દેખાડી શકીએ છીએ, જોઈ પણ શકો છો એની અંદર. તો બસ એ ખુશી થાય. યુનિવર્સિટીના સેકન્ડ યર ફાઇન આર્ટ્સમાં છું. આપણા શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તો એમના સ્વાગત માટે જ અહીંયાથી પહેલાં 10-15 જેટલા છે. એ બરોડાના કન્સેપ્ટ પર જ નિર્ભર છે. અહીંયા ગઢની બરોડામાં અહીંયા બોર્ડનું ઝાડ છે, સર સયાજીરાવનું મતલબ પેઇન્ટિંગ છે. ઓલમોસ્ટ બરોડાની જે ફેમસ બિલ્ડિંગ છે, યા શંકર ભગવાનની જે મૂર્તિ છે, એ બધાનું પેઇન્ટિંગ પર આવ્યા છે. કેટલા સમયથી તમે કરી રહ્યા છો આ વર્ક? 2 દિવસમાં આટલું બધું અમે લોકોએ કમ્પ્લીટ કર્યું છે, એ બી પૂરા રાત દિવસ જાગી.